ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર ગણિતમાં જે કયા ચેપ્ટરમાં વાત કરેલી 32માં લેક્ચરમાં, તો ચેપ્ટર નંબર પહેલું જે આપણે કમ્પ્લીટ પૂરું કરેલું. હવે આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ, ચેપ્ટર નંબર 5 લેક્ચર નંબર 33 સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી એટલે મેં એવું કીધું, કોઈ પણ ચેપ્ટર આપણે ગણિતનું ભણતા હોય ત્યારે ખાસ એક વાત યાદ રાખજો કે તે ચેપ્ટરનું અંદરનું કોઈ પણ ન આવડે તો કાંઈ નહીં, પણ તે ચેપ્ટરનું અંગ્રેજીમાં નામ ખબર હોવી જોઈએ, જેથી કરીને આગળ ક્યારે ભણો તો આ શબ્દ સાંભળેલો હોય તો તકલીફ પડે. ચાલો, સમાંતર શ્રેણીને શું કહેશું આપણે? એરિથમેટિક પ્રોગ્રેશન. શું કહેવાય? એરિથમેટિક પ્રોગ્રેશન, જેનું નામ મેં ઇંગ્લિશમાં સ્પેલિંગ પણ વ્યવસ્થિત લખેલો છે. તમે જ્યારે પણ CW બુક્સમાં ઉતારો ત્યારે પણ તમારે આ ટેવ રાખવાની, નવું ચેપ્ટર ચાલુ થાય ત્યારે ઇંગ્લિશમાં બાજુમાં નામ લખવાનું, જેથી કરીને તમને આગળ જાઓ ને આ શબ્દ દેખાય વાંધો આવે. તો આજે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ તો સૌથી પહેલા સમાંતર અને શ્રેણી. તો શ્રેણી કોને કહેવાય? જે બધા તમે ઓળખતા હશો, વિજ્ઞાનમાં પણ તમે શ્રેણી શબ્દ સાંભળેલો હશે. તો ચાલો હું વાત કરું, આપણે વિજ્ઞાનની અંદર કામ વિજ્ઞાનમાં સાંભળેલું છે જ કામ છે હકીકત, પણ એમાં તમે શું શ્રેણીમાં પંખાને, વાયરને, ફ્રીજને, બધા વાયરિંગમાં જે વાયરિંગ જોડેલા હોય એને તમે શ્રેણી સમજતા આવે, બરાબર. હવે હું વાત કરું છું ગણિતની અંદર, તો એવી જ રીતના પાલન કરશું. પેલા સૌથી પહેલા સમાંતર કરતા પહેલા ખાલી શ્રેણી જોઈએ. શ્રેણી એટલે શું? ચાલો હવે હું જોઉં છું શ્રેણી. શ્રેણી કોને કહી શકાય? તો હું એમ કહું કે જ્યારે અમુક સંખ્યાઓ કોઈ ચોક્કસ નિયમ અનુસાર એક હાર બનાવે, હાર એટલે એક આમ શું કહેવાય, તમે આમ એમ કહું સિરીઝ ની વાત કરો તો એક જ જગ્યામાં લાઈનમાં ગોઠવાયેલો, એને કહેવાય હાર. કે તરફ હાર બનાવે ત્યારે તે સંખ્યાઓ શ્રેણી રચે છે, આ શ્રેણીમાં છે એ બધી સંખ્યાઓ રહી ગણિતમાં, એ બધી સંખ્યાઓ આવી રીતના કોઈ નિયમ અનુસાર કામ કરે, શ્રેણીમાં રહેલી છે તેમ કહેવાય. ચાલો હવે આનું એક ઉદાહરણ આપી દઉં એટલે તમને વધારે સમજાશે શ્રેણી માટે, બરાબર. અમુક સંખ્યાઓ કોઈ ચોક્કસ નિયમ અનુસાર એક હાર બનાવે, તો હું એમ કહું કોઈ એક શ્રેણી લખું, હાર લખું છું, 5, 10, 15, 20 આવી રીતે ચાલુ છે. આ ડેશ ડેશ કરું, 4 ઉપરથી જોઈ શકો કે આ જ રીતે ચાલુ છે. તો આને હું શું કહીશ? શ્રેણી કહીશ. આ એક શ્રેણી છે, કારણ કે મારે એનું કારણ આપવું હોય શું કહી શકું? તો કારણ કે તેમાં પ્રથમ પદ, પેલું પદ કોણ છે? 5 નંબર, 5 નામની સંખ્યા. પ્રથમ પદ સિવાયના દરેક પદમાં 5 ઉમેરવાથી આપણને નવા પદ મળે છે, બરાબર. આ એક ઉદાહરણમાં હું કોઈ પણ ઉદાહરણ લખી શકો, ટૂંકમાં કોઈ ચોક્કસ નિયમ લાગુ છે. આમાં કયો નિયમ લાગ્યો જોવો જોઈએ બધા, ચોક્કસ કે દરેકમાં ચોક્કસ છે કે દરેક સંખ્યા જે મળે છે બધામાં 5 ઉમેરો તો જ સંખ્યા મળે છે, વચ્ચે 4, 3 એવું નહીં, બધામાં એક સરખા જ ઉમેરવાના. 5 ઉમેરો, 5માં 5 ઉમેરો 10, 10માં 5 ઉમેરો 15, 15માં 5 ઉમેરો 20, તો આ જ રીતે આગળ આવી જાય છે. તો આપણે શ્રેણી વિશે વાત કરીએ, તો સૌથી પહેલાં ચેપ્ટરનું નામ છે સમાંતર શ્રેણી, તો આપણે શ્રેણી કોને કહેવાય એ બધું જોઈ લીધું. હવે તમને કોઈ પણ ઉદાહરણ આપી શકો ગણિત માટે તમને શ્રેણીમાં કહી શકાય. હવે આપણું ચેપ્ટરની ટાઇટલનું વાત કરું તો એની હવે ડિસ્કસ કરીએ. ચાલો, સમાંતર શ્રેણી હવે એ જોઈએ. સમાંતર શ્રેણી કોને? ચાલો એના વિશે જોઈ લઈએ. તો જો ખાસ વ્યાખ્યા સ્વરૂપે યાદ રાખજો કે જે શ્રેણીમાં પ્રથમ પદ સિવાયનું
દરેક પદ પહેલાના પદમાં, પહેલાનું એટલે આગળ, પહેલાના પદોમાં નિશ્ચિત સંખ્યા ઉમેરે, નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય, મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદીને સમાંતર શ્રેણી કહેવાય છે. સમાંતર શ્રેણી કોને કહેવાય? તો વ્યાખ્યા સ્વરૂપ કહેવાય જે શ્રેણીમાં પ્રથમ પદ સિવાય પેલું પદ ગમે તે હોય છે એના સિવાયના દરેક પદમાં નિયમ લાગુ પડશે. કેવો નિયમ? કે એના સિવાયનું દરેક પદ, પહેલું એટલે જે પહેલા પદની વાત છે, એના ઈ પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરશે અને જે નવા પદ મળે એની વાત કરેલી છે કે પહેલાના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય, જે નિશ્ચિત સંખ્યા ઉમેરો એટલે કોઈ નવી સંખ્યાઓ મળતી જશે લાઈનમાં, તો તેવી સંખ્યાઓની યાદી શું કહેવાય? સમાંતર શ્રેણી ઓળખવામાં આવે છે. ચાલો હવે આપણે બધા ટોપિક આ નિશ્ચિત સંખ્યાને સમાંતર શ્રેણીમાં સમજવું હોય તો એને બીજા સમગોળમાં શું કહી શકો એ બધા ટોપિક વિશે હું ચર્ચા કરું છું, બધા પોઈન્ટ લખાવું છું, ખાસ કરીને બધા ધ્યાન આપજો. ચાલો હવે હું વ્યાખ્યાની અંદર એવો શબ્દ આવ્યો હતો નિશ્ચિત સંખ્યા, તો એની આપણે ઉલ્લેખ કરી દઉં. આ નિશ્ચિત સંખ્યા છે જે છે, નિશ્ચિત સંખ્યાને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત, નિશ્ચિત સંખ્યાને શું કહેવાય? સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહેવાય છે. ક્લિયર? હવે ચાલો સામાન્ય તફાવતનો પોઈન્ટ જોઈએ. તો એ તફાવત એટલે કે શું છે? તો સામાન્ય તફાવત એટલે કે જે કોમન હોય તે એને કહેવાય સામાન્ય. તો એ કેવો જવાબ મળે? તો સામાન્ય તફાવત ધન ઋણ કે શૂન્ય હોય શકે. કોઈ પણ શ્રેણીનો સામાન્ય તફાવત છે કેવો હોય? ધન હોય એટલે કે પ્લસ વાળી કોઈ પણ સંખ્યા હોય, ઋણ એટલે કે માઇનસ વાળી કોઈ પણ સંખ્યા હોય, અને શૂન્ય એટલે કે ઝીરો પણ જવાબ મળી શકે. આ એક માર્કમાં પૂછાઈ શકે સામાન્ય તફાવતનો પ્રશ્ન, ખરા ખોટામાં પણ પૂછાઈ શકે. એટલે આ બધા પોઈન્ટ જે સમાંતર શ્રેણી લાગુ પડતા હોય લખાવું છું. સમાંતર શ્રેણીના પ્રથમ પદ ને જે પેલા નંબરનું હોય ને કહેવાય પ્રથમ પદ. તે પ્રથમ પદને આપણે કેના વડે દર્શાવશું? સ્મોલ એ. આ સિમ્બોલ યાદ રાખજો ખાસ. અને સામાન્ય તફાવતને સ્મોલ ડી, એટલે એબીસીડી નો સ્મોલ ડી કરો, જેના દ્વારા દર્શાવવામાં આવે છે. ક્લિયર? તો આ યાદ રાખજો, કોઈ પણ સમાંતર શ્રેણી હોય તેના પેલા પદને સ્મોલ એ, એબીસીડી નો સ્મોલ એ કરો એટલે સ્મોલ એ વડે પેલું હોય ને એ કહેવાય. બીજા શબ્દમાં કહેવાય તો એ વન, એટલે પેલું પદને એ અથવા એ વન બંને કહી શકે. ક્લિયર? ચાલો આના બરાબર એ વન પણ કહી શકાય, પેલું છે એટલે આગળ ક્યારેક ઉપયોગ થાય તો તમને ખબર પડી જશે. એ પણ કહી શકાય અને એ વન પણ કહી શકાય, પેલું પદ છે એટલે નંબર આ કોઈ એક. ક્લિયર? આ ગમે ત્યારે જોઈએ ખબર પડી જાય કે આ પેલા પદની વાત કરે છે. કાં તો પેલો પદને એ વડે અથવા તો એ વન વડે. અને સામાન્ય તફાવત જે છે, જે બધામાં એક સરખી નિશ્ચિત સંખ્યા ઉમેરવાની છે જેને કહેવાય સામાન્ય તફાવત, એને આપણે સ્મોલ ડી, સ્મોલ ડી એટલે ડિફરન્સ, એના ઉપરથી ડી. ડિફરન્સ એટલે કેટલો જવાબ આમ ગયો છે, ડિફરન્સ ગાળો કેટલો છે, તફાવત કેટલો છે, એના ઉપરથી આપણે સ્મોલ ડી સિમ્બોલ રાખીશું. તો હવે તમને સમાંતર શ્રેણી હોય કેવા સ્વરૂપની હોય,
આપણે શ્રેણી આખી રચવી હોય તેનું સ્વરૂપ તો તમને ખબર હોવી જોઈએ, ખાસ તેના વિશે આપણે ડિસ્કસ કરી લઈએ. ચાલો સમાંતર શ્રેણી વ્યાપક સ્વરૂપ, સમાંતર શ્રેણીના વ્યાપક સ્વરૂપ વિશે આપણે વાત કરવાની છે. ક્લિયર? ચાલો હવે આપણે એ પોઈન્ટ જોઈ લઈએ. જે આ પોઈન્ટ દરેક યાદ રાખવાનું છે કે ગમે તે સમાંતર શ્રેણીનું વ્યાપક એટલે ઇન જનરલ સ્વરૂપ હોય, જે સમાંતર શ્રેણી હોય એને લાગુ પડતું હોય તો જ આપણે વાત કરીએ. ચાલો, જેમાં પ્રથમ પદ એ સ્મોલ એ હોય અને સામાન્ય તફાવત સ્મોલ ડી લેતા. ચાલો હવે આપણે શ્રેણી, સમાંતર શ્રેણી છે એનું વ્યાપક સ્વરૂપ કેવું રીતે મળશે તેની વાત કરીએ. તો સમાંતર શ્રેણીનું પહેલું પદ હોય ને આવા સ્વરૂપનું હોય, એ અલ્પવિરામ. એના બીજું પદ કેવું હોય? એ પ્લસ ડી. ત્રીજું પદ એ પ્લસ ટુ ડી. જો હું જે બોલું છું એના ઉપર ખાસ ધ્યાન આપજો. ચોથું પદ એ પ્લસ થ્રી ડી. હવે જો ખાસ આટલું ધ્યાન આપો, મેનમાં પદનું વારવાર આ ટોપિકમાં ડેશ ડેશ ડેશ, છેલ્લું પદ કયું હોય એના વિશે વાત કરશું આપણે. પહેલું પદ કેવું હોય? એ પ્રકારનું, જે પહેલું સંખ્યા આપી છે. બીજું એટલે કે એમાં એક ડી ઉમેરવાનું. પહેલું પદ એ હોય જેમાં ડી નો આવે. બીજા પદમાં એ પ્લસ ડી. બીજું પદ એટલે એમાં એક વાર ડી આવે. ત્રીજા પદમાં બે વાર ડી આવે. આનો મિનિંગ સમજાવું, જે ભાષા બોલું છું, કે ત્રીજું ચોથું પદ હોય તો ડી એક ઓછો થઈ જાય. ક્લિયર? હવે મારે આ જ પ્રમાણે છેલ્લું પદ લખવું એટલે એનમું પદ. આપણે ગણિત અંદર કહીએ હોય તો છેલ્લી નંબરની સંખ્યા આપણે એન ધારીએ છીએ. તો ચાલો આપણે આ ડિસ્ટેન્સ છે અલ્પ વિરામ, એનમું પદ શું હોય? તો એ પ્લસ. મારે એનનો જવાબ જોઈશે તો ડી કેટલા લેવા પડે? હું એમ કહું કે ચોથું પદ તો જવાબ ત્રણ ડી આવ્યો. ચોથું બોલું તો એક ડી ઓછો લેવાનો. આ પહેલું બીજું ત્રીજું બોલ્યું તો જોવા ધ્યાન આપો, ટુ ડી થઈ ગયા. આમાં એક ડી ઓછો થઈ ગયો. બીજું બોલું તો એક જ ડી આવ્યો. ટૂંકમાં જે પદ બોલું એના કરતાં એક ડી ઓછો લખવાનો. તો હું એનમાં પદની વાત કરું છું તો એમાંથી એક ડી ઓછો હોય તો એને કેમ લખાય? આવી રીતે લખાય, એ પ્લસ એન માઇનસ વન ડી. ક્લિયર? આ પદ કેમ મળ્યું બધાને ખબર પડી ને? આમાં જ સમજાવી દીધું. જો હું જે બોલું છું એના ઉપર જ જે સમજવાનું છે. પહેલું પદ એવું હોય એ સ્વરૂપનું હોય, બીજું પદ એ પ્લસ ડી સ્વરૂપનું હોય, ત્રીજું એ પ્લસ ટુ ડી. હવે જો હું ત્રીજું પદ જવાબ ટુ ડી આવ્યો, આનો મિનિંગ શું થયું? પદ વધે તો એક જે ડિફરન્સ છે એની સંખ્યા એક ઘટે છે, એટલો એ પ્રમાણે પદ ચાલુ રહે છે. ચોથું પદ એ પ્લસ થ્રી ડી. ચોથું છે તો એક ડિફરન્સ થઈ ગયો એટલે ત્રણ થઈ ગયા. તો હું એમ કહું છેલ્લું એટલે એનું પદ છે સપોઝ કોઈ, તો એનમાં પદને મારે લખવું હોય તો કેમ લખાશે? તો ચાલો એનમું પદ છે તો એનમાંથી એક ડી ઓછો કરો, એન માઇનસ વન ડી. ક્લિયર? તો આપણે જે વાત કરેલી સમાંતર શ્રેણીનું આ વ્યાપક સ્વરૂપ છે. હું વાત કરું તો નવા પેજની અંદર જેમાં તમને વ્યવસ્થિત રીતે ક્લિયર થાય એ રીતે આપણે ચર્ચા કરીએ. એનમાં પદનું સૂત્રનો ઉપયોગ, એનમાં પદનું સૂત્ર યાદ હશે તો તમે કોઈ પણ શ્રેણી રચી શકશો. એટલે તમારે માત્ર કોઈ પણ શ્રેણી બનાવી હોય એનમું પદ એટલે એના ઉપર કિંમત મૂકો, ગમે એ સૂત્રનું પદ મળી જાય. ક્લિયર? ચાલો હવે હું એમ કહું છું કે જે ડિસ્કસ કરી એના વિશે તમને આ ટોપિકની વ્યાપક સ્વરૂપની અંદર જ મેં બધા પદ એનમું પદ પણ સમજાવ્યું, જ્યાં સમાંતર શ્રેણીનું એનમું પદ છેલ્લું પદ, એટલે કે એનમું એટલે કે કોણ? છેલ્લું પદ જે નીચે મુજબ છે. મારે માત્ર એનમાં પદનું લખવું હોય કે એનમું પદ, તો સૌથી પહેલાં પદ પૂછાય એટલે સિમ્બોલ રાખવાનો છે એ નામ. પહેલું પદ એટલે એ વન કહેતા, બીજું હોય તો એ ટુ લખવાનું, ત્રીજું હોય તો નીચે ત્રણ કરવાનું. મેં કેટલામું કીધું છે? એનમું. તો નીચે કેટલા કરવાના? એન ઇઝ ઇક્વલ એ પ્લસ, જેટલાનું પદ હોય એના કરતાં એક ડિફરન્સ ઓછો હોય તો એન છે, તો એન કરતાં એક ઓછો એટલે એન માઇનસ વન ડી. ક્લિયર? આમાં તમે ગમે એ મૂકો એનની જગ્યાએ એટલામાં પદ તમને સમાંતર શ્રેણીનું મળી જાય. હવે આ એ એનની જગ્યાએ એલ પણ કહી શકાય, તેના માટે યાદ રાખજો અને લખાવી દઉં છું.
ત્યારે તમને એલ ને પણ કેવું કહેવાય અંતિમ પદ, એલ નો સિમ્બોલ કોણ અંતિમ પદ થાય, એ એલ ને એલ વડે પણ દર્શાવવામાં આવે. આ સમાંતર શ્રેણીની વાત કરેલી, સમાંતર શ્રેણીની પૂરેપૂરી સમજ છે એ તમને એકદમ કાપી દીધી. હવે હું વાત કરું તો અમુક અમુક સમાંતર શ્રેણીને નામ આપી દઉં, જે બીજી વ્યાખ્યામાં ચર્ચા કરીએ. તો સાત સમાંતર શ્રેણી હોય, અનંત સમાંતર શ્રેણી હોય, તો ચાલો હવે એની આપણે વ્યવસ્થિત વ્યાખ્યાન કરીએ. ચાલો સાત સમાંતર શ્રેણી, ચાલો આ સાત સમાંતર શ્રેણી છે એ કોને કહેવાય એના વિશે આપણે ડિસ્કસ કરીશું. જે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા, જેટલા પદ આપેલા છે એ બધા પદોની સંખ્યા શાંત છે, તો શાંત શબ્દને પેલા ચિત્રમાં સમજાઈ ગયો એટલે કંઈ નવીન નથી. શાંત એટલે અટકી જતો હોય, ક્યાંક જેનો એન્ડ થતો હોય એને તમે કહી શકો. પદોની સંખ્યા નિશ્ચિત હોય તેવી શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહેવાય છે. ક્લિયર? હવે આનું ઉદાહરણ આપીશ એટલે તમને વ્યવસ્થિત રીતે ક્લિયર થશે. ઉદાહરણ કોઈ પણ શ્રેણી આપી શકે, સમાંતર શ્રેણી હોવું જોઈએ. બે ચાર છ આઠ ડેસ 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 છેલ્લું પદ તમને આપેલું હોય 40. તો જો જે આ શ્રેણી બે થી ચાલો છે પૂરી ક્યાં થઈ? 40 પછી છે નહીં, તો ટૂંકમાં એનો એન્ડ આવી ગયો. આપણી શ્રેણીનો 40 સુધી એન્ડ છે. તો આપણે એમ કહી શકીએ કે જેમાં હંમેશા શાંતની અંદર હંમેશા શું હોય? અંતિમ પદ, એટલે છેલ્લું પદ હોય, એનાથી આગળ જતું હોય નહીં, તેને કહેવાય આપણે શાંત. અંતિમ પદ આપેલ હોય. આ થઈ ગઈ શાંત સમાંતર શ્રેણી. તો ચાલો હવે વાત કરું કે આ શાંત સમાંતર શ્રેણી જેનું આપ્યું હોય, હવે ક્યારેક નું આપ્યું હોય, દેશ 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 એટલે કેવી કહેવાય? અનંત. વ્યાખ્યા સ્વરૂપે તમને લખાવી દઉં એટલે વધારે ક્લિયર થશે. પેલા આપણે કોઈ પણ ચેપ્ટર ચાલુ કરીએ એનું પેલા બેઝિક બધું આપણે જોઈ લઈને પછી દાખલામાં તકલીફ પડે નહીં. ચાલો હવે હું કહું છું અનંત સમાંતર શ્રેણી, એના વિશે આપણે વાત કરશું. અનંત સમાંતર શ્રેણીને કેવું હોય તો શું કહી શકાય? કે જે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા અનિશ્ચિત, નિશ્ચિત જ ન હોય એટલે ચોક્કસ ન હોય એટલે કે અનિશ્ચિત. બીજા શબ્દમાં કહો તો એટલે કે કેવી હોય? અનંત. અનંત હોય જેને આપણે નક્કી ન કરી શકાય. અનંત હોય તેવી શ્રેણીને અનંત સમાંતર શ્રેણી કહેવાય છે. ક્લિયર? હવે આનું ઉદાહરણ દેવું હોય તો જેથી કરીને અનંત સમાંતર શ્રેણીનું એટલે કેવા પ્રકારનું હોય છે. ચાલો ઉદાહરણ દ્વારા આપણે તમને કોઈ પણ દઉં કે ચાલો પાંચ ત્રણ ઉત્તરણ ઉમેરતો જાઓ, એક જ ગાળો ચોક્કસ નિશ્ચિત. તો કેટલા ઉમેરું છું? ત્રણ ત્રણ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ. આ સ્વરૂપ જેટલા સમાંતર શ્રેણી તો છે પણ ડેસ 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 છેલ્લું કાંઈ નથી. તો અહીંથી તમે જોઈ શકો છેલ્લું પદ છે નહીં, તો અનંત કહેવાય. આવે કે આને આવી રીતે હાઈલી જાય છે જેમાં છેલ્લું પદ છે નહીં.
આપણે શું કરશે કહી શકીએ, જેમાં કદી પણ એટલે ક્યારે પણ અંતિમ પદ હોતું નથી. ક્લિયર? ચાલો હવે હું વાત કરું તો કે કોઈ પણ સમાંતર શ્રેણી તમને દેશી ભાષામાં વાત કરું સમજવા માટે, કે કોઈ પણ તમને ક્યાંક સમાંતર શ્રેણી મેળવો તો તમારી પાસે બે સ્વરૂપ હોય તો તમે કોઈ પણ સમાંતર શ્રેણી મેળવી શકો. ક્યાં ક્યાં? જેની ચર્ચા કરી દો. ચાલો કે કોઈ પણ ગમે તે સમાંતર શ્રેણી મેળવવી હોય તો તમારી પાસે શું હોવું જોઈએ? તમારે એક તો એ હોવા જોઈએ, એ એટલે પેલું પદ અને ડી સામાન્ય તફાવત, આ બે હોય ને એટલે તમે ગમે શ્રેણી ગોતી શકો. ડીની જરૂર પડે છે જેના દ્વારા આખી સમાંતર શ્રેણી મેળવી શકાય છે. ક્લિયર? કોઈ પણ યાદ રાખજો, આ પોઈન્ટ એટલા માટે યાદ રાખાય, તમને કોઈ પણ એવું પૂછે કે સમાંતર શ્રેણી મેળવો તમારે એટલું યાદ રાખવાનું, એ બી છે તો જ મળે, જો આ બે નું હોય તમારે પેલા આ બી મેળવવાનું. ક્લિયર? તો આ તમારો ટાર્ગેટ, કોઈ પણ સમાંતર શ્રેણી શ્રેણી ગોતવાનું, કે એક સમાંતર શ્રેણી ગોતો તમારે શું કરવાનું, એ અને ડી ગોતી લેવાનું, એ અને ડી હોય તો જ તમને શ્રેણી મળી જાય છે, બાકી શ્રેણી મેળવવામાં તકલીફ પડશે. ચાલો હવે હું વાત કરું તો પછીના ટોપિક વિશે. ચાલો હવે જેમ કહું કે સમાંતર મધ્યક કોને કહેવાય, તો મધ્યક શબ્દ તમે સાંભળી ગયેલા છો આપણે આપણા શાસ્ત્રમાં, એવી રીતે આ સમાંતરમાં ચેપ્ટરનું સમાંતર છે તો એમાં પૂછવામાં આવે તો તમને આ પોઈન્ટ લખાવું તો ક્યારે એમસીક્યુમાં પણ કામ લાગે, કે કોઈ પણ બે સંખ્યાઓનો સમાંતર મધ્યક એટલે બે સંખ્યાના સરવાળાને, જે બે સંખ્યાનો મધ્યક પૂછ્યો શું કરવાનું, બે સંખ્યાના સમાંતર મધ્યક કે તો શું કરવાનું, બે સંખ્યાના સરવાળાને કેટલા વડે ભાગવાનું, સરવાળો કરી બે વડે ભાગતા જે સંખ્યા એટલે જે જવાબ તમારો મળે તેને સમાંતર મધ્ય કહેવાય. એટલે સમાંતર મધ્ય વિશે આપણે વાત કરી લીધી. આપણી પાસે કોઈ પણ સાદરૂપ આપો એમાં કેટલી ક્રિયા હોય, ચાર ક્રિયા હોય, ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. તો આપણે એના વિશે કંઈક ચર્ચા કરી લઈએ, તો કોઈ શ્રેણી કે આપેલી હોય, પદ આપ્યા હોય તો એમાં કંઈ ક્રિયા કરો તો કંઈ ફેર પડે છે કે નથી પડતો, તો ચાલો એના વિશે જરાક જોઈ લઈએ. જો કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક, ક્રમિક એટલે કે ક્રમમાં આવતા હોય એવા પદની વાત કરે છે, ક્રમિક પદ એ બી સી આપણે નક્કી કરી લઈએ, એ બી સી છે, એના માટે મારે ડિસ્કસ કરવી હોય તો હું શું કરી શકું? ચાલો ક્લિયર? હવે હું એમ કહી શકું કે આપણી પાસે ચાર ક્રિયા છે, તો હું એમ કહું કે આપણું બધે ક્રમિક પદ હતા, એમાં કોઈ અચળાંક, અચળાંકને કે નામ આપું, એ પ્લસ કે બીજા ક્રમિક પદમાં કે, એટલે જો આ દેખાણું આ જેટલું ઉમેરો એટલું જ બધામાં ઉમેરવાનું, તો આ જે જવાબ મળે આપણને ઉમેરતા એ બધે પણ કેવા હોય, ક્રમિક જ હોય. ક્લિયર? પણ ક્રમિક પદ જ
બને, સરખા ડિફરન્સવાળા જોઈએ, આપણે ક્રમિક જ આવતા હોય એવું જ કહેવા માંગે છે. ચાલો હવે એમ કહું કે બાદબાકી કરો, આપણે જે ક્રમિક પદ એ બી સી હતા, ક્રમમાં હતા, એમાંથી હું કોઈ પણ એક જ અચળાંક એટલે કે જેને નામ આપું છું કે એ ત્રણેયમાંથી જો સરખું બાદ કરવામાં આવે તો જે બાદબાકીનું કામ છે એ પણ તમને કેવું મળે, ક્રમિક જ મળે, ક્રમિક પદ જ મળશે. ક્લિયર? હવે એમ કહું કે ગુણાંક, તો એ એટલે અહીંયા કોઈ અચળાંક ગુણું, કે બી આરે કોઈ અચળાંક કીને ગુણું, સી આરે કોઈ અચળાંક કીને ગુણું, તો આ ગુણાકારમાં જે કામ કરશું એ પણ કેવા મળશે આપણને, જે જવાબ ગુણાકારનો આવશે જે અચળાંક એક જ છે જે ક્રમિક પદ જ મળશે. હવે કહી દઉં કે ચાલો આપણા એ ને ભાગાકારવાનો છેલ્લી ક્રિયા જોઈએ. આ બીજી કોઈ એટલે બીને કેવડે ભાગીએ, સીને કેવડે ભાગીએ, પણ આમાં કન્ડિશન લખવી પડશે કે જે છે ને એ ઝીરો નથી, એના સિવાયની કોઈ સંખ્યા નથી, તો તમે કેમ કે ઝીરો હોય તો આનો ભાગાકાર કેમ થાય, એટલે બધા એમાં લખી નાખ્યું બરાબર. પણ સમાંતર શ્રેણીના આ ભાગાકાર કરો તો પણ એ જવાબ કેવો મળે, ક્રમિક જ પદ જ મળે. તો આપણે વાત કરું તો આજના લેક્ચરની અંદર હું આટલી જ વાત કરીશ, વધારે નથી કહેતો, કેમ કે પછી નવું ચેપ્ટર છે એટલે શરૂઆતમાં આટલા ટોપિક તમે વ્યવસ્થિત ઉતારી શકો, સમજી શકો. હવે કોઈ દાખલાની શરૂઆત આજે એટલા માટે નથી કરતો, તમે પહેલાં વ્યવસ્થિત ટોપિક સમજી લો, શું કોઈ ડેફિનેશન શું કહેવા માગે છે, કેમ શ્રેણીને ઓળખી શકાય, કોઈ પણ શ્રેણી મેળવવાનું કીધું હોય તમને તો ખાસ યાદ રાખજો, તમારી પાસે એ અને ડીની જરૂર હોય, એ અને ડી હોય તમારી પાસે એટલે તમે ગમે તે શ્રેણી રચી શકો, એ અને ડી ન હોય સૌથી પહેલાં કામ એ અને ડી મેળવવાનું કરો. એ અને ડી કેમ મળે કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં દાખલાઓ ચાલુ કરશું, એમાં બધાને કમ્પ્લીટ સમજાય થશે. તો અહીંયા સુધીનું કામ પાટી બુકમાં વ્યવસ્થિત ઉતારી લેજો. હજી ઘણા વિદ્યાર્થીઓને ખબર નથી કે આપણે ગણિતની તૈયારી કેમ કરવી, બુક્સ પાટી બુક્સ કેમ કમ્પ્લીટ ઉતારવી એ પણ ખબર નથી, તો ખાસ કરીને આપણી પ્લેલિસ્ટની ચેનલમાં સૌથી પહેલો વિડીયો જે આપણે મૂકવામાં આવશે, દર વખતે પહેલો વિડીયો જોઈ લેવાનો, પછી કોઈ પણ ચેપ્ટરની તૈયારી કરવાની. વોટ્સઅપમાં જે મેસેજ આવે છે એટલું જ કામ નથી કરવાનું, કેમ કે અમુક વિદ્યાર્થીઓને બુક્સ અધૂરી હોય છે, તો વોટ્સઅપનો મેસેજ જોઈને એમાં જે વિડીયો એ લખી નાખે. અરે મેં વ્યવસ્થિત આપણી ચેનલમાં વિડીયોના નામ લખેલા છે લેક્ચરના, બુક એ પ્રમાણે બનાવવાની છે, લાઇનમાં લેક્ચર વાય જોવી જોઈએ. આ તો તમને હોમવર્કમાં આપી તો હોમવર્ક વસ્તુ છે, એટલે એ જોઈને વિડીયાની બુક નથી બનાવવાની, સીડબ્લ્યુ બુક્સ. ક્લિયર? તો એ તમે પહેલાં પહેલો વિડીયો જોશો ખબર પડી જશે પાકી બુક કેમ કરવી, જેને નથી ખબર પડતી એ વિડીયો પણ યુટ્યુબમાં મુકાઈ જશે, એટલે રોજ તમારે જોઈ લેવાનું જેને પણ ખબર ન પડે. આપણે આજના લેક્ચરમાં અહીંયા સુધીનું રાખશું. ધન્યવાદ, આભાર.